જોઈએ લોક સાહિત્યકાર દેવાયત ખબડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દેવાયત ખબડે એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકે દેવાયત ખબડ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો તો ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. લોક સાહિત્યકાર દેવાયત ખબડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. એક યુવક પર હુમલો કરી દીધો છે દેવાયત ખબડે. તો ખબડે એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો. સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. તો યુવકને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકે દેવાયત ખબડ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો વારંવાર દેવાયત ખબડ વિવાદમાં આવતા રહ્યા છે. તો કોઈવાર જાહેર મંચ ઉપરથી વિવાદાસ્પદ નિવેદન કરીને તેઓ વિવાદમાં આવતા હોય છે. ત્યારે ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે. એક યુવક પર હુમલાની ઘટના બની છે. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં યુવકને માર મારવામાં આવી રહ્યો છે, સ્પષ્ટ જોઈ શકાય છે સીસીટીવીમાં. ત્યારે લોક સાહિત્યકાર દેવાયત ખબડ ફરી એકવાર વિવાદમાં. યુવકે દેવાયત ખબડ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વાત મુદ્દે સંવાદદાતા શનિ મૈયર લાઈવ જોડાઈ ગયા છે. શનિ, લોક સાહિત્યકાર દેવાયત ખબડ વિવાદાસ્પદ નિવેદન આપીને હંમેશા તેઓ વિવાદમાં રહેતા હોય છે. ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે, પણ આ વખતે એક વ્યક્તિએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. માર મારવાનો મામલો સામે આવી રહ્યો છે. યુવકના ગંભીર ઇજાઓ પહોંચી છે, હોસ્પિટલમાં દાખલ છે. સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર મામલો શું છે શનિ? જે રીતે અંકુર વાત કરવામાં આવે તો રાજકોટના સર્વેશ્વર ચોક પાસે આવેલા આ પુષ્કર એપાર્ટમેન્ટ પાસેની ઘટના છે. આ દ્રશ્યો હું દેખાડવા માંગીશ. આ રસ્તા ઉપર દેવાયત ખબડનો ખૂની હુમલો છે તે કરવામાં આવ્યો છે. એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકીઓ દેવામાં આવી હતી અને બાદમાં તેઓ ઉપર હુમલો કરવાનો આક્ષેપ છે તે ફરિયાદીએ લગાવ્યો છે. સમગ્ર બાબતને લઈને એડિજન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ છે તે નોંધવામાં આવી રહી છે. જે લોક સાહિત્યકાર દેવાયત ખબડ છે તેને અહીંયા જાહેરમાં હુમલો કર્યો છે. સમગ્ર બાબતના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા સીસીટીવીની વચ્ચે તેઓ ઉતરીને જાહેરમાં લાકડી વડે એક યુવકને બેફામ રીતે માર્યો છે. મયુરસિંહ રાણા કરીને સામે પક્ષે જે ઇજાગ્રસ્ત યુવક છે તેમને અત્યારે દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેમને સિવિલ હોસ્પિટલથી લઈને તેઓની તબિયત ખરાબ થતા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે સીધા કે જ્યાં અત્યારે રાજકોટમાં કે આ સમગ્ર બાબતને લઈને લોક સાહિત્યકાર દેવાયત ખબડ છે તે વિવાદમાં આવ્યા છે. તો તેની સામે પોલીસ શું પગલા લેશે? સામાન્ય ગુનાઓમાં પણ આરોપીને પોલીસ છે તે તાત્કાલિક પકડી લેતી હોય છે, ત્યારે દેવાયત ખબડ સામે શું કાર્યવાહી થશે? પોલીસ છે તે કડક એક્શન લેશે કે કેમ? આ મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. જી શંકુર, બિલકુલ સલી, કોઈ કારણ સામે આવી રહ્યું છે? શા માટે આ પ્રકારનો હુમલો કરવો પડ્યો? શા માટે એ યુવકને માર મારવામાં આવ્યો? અને પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? કાર્યવાહી થઈ છે ખરી? કારણ કે સીસીટીવી પણ સામે આવ્યા છે સની. અંકુર, જે રીતના હું આ દ્રશ્યો દેખાડ માંગીશ કે અહીંયા આ સમગ્ર બાબતને લઈને આ સ્થળ ઉપર છે તે અહીંયા જે ઝઘડો છે તે થયો હતો. બાદમાં ધોકા અને પાઇપ પડે તેઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને હજુ સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી છે તે થઈ નથી. કારણ કે દેવાયત ખબડ છે તેના સામે હજુ સુધી શા માટે કાર્યવાહી નથી થઈ, આ મોટો સવાલ ઉઠી રહ્યો છે. અગાઉથી પાર્કિંગ બાબતનો આ ઝઘડો છે તે ચાલ્યો આવતો હતો. અગાઉ પણ તેની સામે ફરિયાદ છે તેની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ છે તેની શા માટે અત્યાર સુધીમાં નથી લેવામાં આવી, આ મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. માત્ર ને માત્ર દેવાયત ખબડ ઉપર અનેક વખત અરજીઓ છે તે કરવામાં આવી છે, પરંતુ પોલીસ છે તે શા માટે અરજીઓ લઈ રહી છે? હવે તેની સામે કઈ રીતની ફરિયાદ દાખલ થશે તે પણ મોટો સવાલ ઉઠવામાં આવશે. અહીંયા થોડાક સમય પહેલા જો એક આરોપીએ મહિલા એએસઆઈને માર માર્યો હતો, તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો શું આ દેવાયત ખબડ આવી રીતે જાહેરમાં માર મારે છે તો તેનું સરઘસ કાઢવામાં આવશે કે કેમ? આ મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. દેવાયત ખબડ સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? આ જ સવાલ છે તે સૌ નવા મનમાં ઉઠી રહ્યો છે. જી અંકુર, બિલકુલ બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જ્યારે જ્યારે રાજકોટમાં જોખમી ડ્રાઇવિંગના પણ કેસ જ્યારે સામે આવતા હોય છે, વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ થતા હોય છે, ત્યારે રાજકોટ પોલીસ એગ્રેસિવલી કામ કરતી હોય છે. જો રહ્યું હવે આ કેસમાં રાજકોટ પોલીસ